મારું નામ વોકાણી વલ્લવી છે. આજે હું તમને વેટ લોસ વિશે થોડીક ટિપ્સ કહેવા માંગુ છું. તો ચાલો આપણે આજના નવા દિવસમાં નવી સ્પીચનું આરંભ કરીએ. તો ચાલો શરૂ કરીએ, પહેલા પરથી શરૂ કરીએ. પોઈન્ટ 1. તો હવે આપણે વેટ લોસ કરવા માટે વધારે પડતું શું કરવું છે? તો આપણે મોટી સ્પૂનની જગ્યાએ નાની સ્પૂનથી જમવાનું જમવું જોઈએ. કારણ કે જો આપણે મોટી સ્પૂનથી જમશું તો આપણે થોડીક વારમાં વધુ જમવાનું ખાઈ લેશું અને આપણા પેટને લાગશે કે આપણે ઓછું ખાધું છે, એટલે આપણે વધુ ખાઈ લેશું. જો આપણે નાની સ્પૂનથી ખાશું તો આપણે જમવામાં 15-20 મિનિટ લાગશે, એટલે પછી આપણા પેટને એવું લાગશે કે આપણે વધુ ખાઈ લીધું છે. તો હવે પેટને કંઈ જોશે નહીં, એટલે આપણું માઇન્ડ આપણે સિગ્નલ દે છે કે હવે જમવાનું નથી. તો આ રીતે આપણે નાની સ્પૂનથી જમવું જોઈએ. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2માં આપણે જોઈએ કે આપણે વેટ લોસ કરવા માટે શું કરવું જોઈએ. તો હવે આપણે તમારો કોઈ એવો શો હશે કે એવું કોઈ કાર્ટૂન હશે કે જેના વગર તમને રાતના નીંદર નથી આવતી, તો એવો શો જોવા ટાઈમે આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરીને તે શો જોવો જોઈએ, પણ બેસવું પણ ન જોઈએ. તેથી આપણે આપણો શો પણ જોવાઈ જશે અને આપણે એક્સરસાઇઝ પણ થઈ જશે. તો હવે આપણે પોઈન્ટ 3 જોઈએ. પોઈન્ટ 3માં આપણે જોઈશું કે આપણે એક નોટ લેવી જોઈએ અને નોટમાં આપણે મોટા અક્ષરેથી પહેલા પેજમાં લખી દેવું જોઈએ વેઇટ લોસ, અને પછી આપણે આપણું ડેઇલી વજન કરવું જોઈએ અને આપણે આપણું રોજનું વજન, આપણું અત્યારે કેટલું છે, પછી હું કેવી રીતે વજન ઘટાડું છું, આપણી લંબાઈ છે, મેઝરમેન્ટ કરવું જોઈએ, એવી રીતે વસ્તુ રોજની ડેઇલી વજન કરીને લખવાની. અને જો તમને રોજ વજન કરવાનો ટાઈમ મળતો નથી તો તમારે અઠવાડિયામાં શુક્રવારે વજન કરવું જોઈએ. શુક્રવારે શું કામ? કારણ કે શનિવારે અને રવિવારે વધારે ચીટિંગ કરવાનો ટાઈમ મળે છે અને વધારે જમવાનું ખાવાનો ટાઈમ પણ મળે છે, એટલે આપણે શુક્રવારે વજન કરવું જોઈએ. ટીપ પોઈન્ટ નંબર 4. તો પોઈન્ટ નંબર 4માં આપણે જોઈએ કે આપણે આ પહેલા પોઈન્ટમાં જોયું કે આપણે નાની સ્પૂનથી જમવું જોઈએ. તો આ પોઈન્ટમાં આપણે જોશું કે આપણે એક બાઉલમાં કે રોજનો એક એવો એવી કોઈ એવી પ્લેટ રાખવાની કે જેમાં જ આપણે રોજ જમવાનું, પણ એ બહુ મોટી નહીં રાખવાની, નાની જ રાખવાની. હવે તે પ્લેટમાં જ આપણે રોજ જમવાનું, તેથી આપણે ખબર પડશે કે આપણે કેટલું જમવાનું જમીએ છીએ. હવે આપણે પોઈન્ટ નંબર 5 જોઈએ. તો પોઈન્ટ નંબર 5માં આપણે એવું જોશું કે હવે આપણે વેટ લોસ કરવા માટે કેવી રીતે તેને આપણે ગોલમાં ધ્યાન રાખી શકીએ. તો હવે આપણે જ્યારે તમે જમવા બેસો ત્યારે તમને કોઈ પણ એક ડ્રેસ ગમે છે તે પહેરીને તમારે જમવાનું. હવે તમે જોજો કે તમે વધારે ખાઈ જ નહીં શકો, કારણ કે તમને એવું લાગશે કે મારે આ મારું આટલું વજન વધી ગયું છે, એટલે તમે ઓટોમેટિક ઓછું જમશો. તો આ હતો મારો વેટ લોસ વિશેની 5 ટિપ્સ કે જેથી તમે વેટ લોસ થોડાક જ દિવસોમાં વધારે વજન ઓછું કરી શકો છો. તો જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.